सब्सक्राइब करो शिमारू गुजराती चैनल ने। અસ્વીકરણ આ ધારાવાહિક આ વેબ સિરીઝ એક કાલ્પનિક રચના છે અને માત્ર મનોરંજનનો ઉદ્દેશ છે. આમાં દર્શાવાયેલા દરેક પાત્ર, પાત્રના નામ, સ્થળ અને ઘટનાઓ સંપૂર્ણ કાલ્પનિક છે. વાર્તામાં દર્શાવવામાં આવેલા જીવિત કે મૃત વ્યક્તિ, ઘટના, સ્થળની સમાનતા એ એક સંયોગ માત્ર છે. આ ધારાવાહિક આ વેબ સિરીઝમાં અભિવ્યક્ત કરવામાં આવેલ નિવેદન કે ટિપ્પણીનો ઉદ્દેશ કોઈપણ વ્યક્તિઓ, લિંગ, ભાષા, ધાર્મિક સમૂહો, સંપ્રદાયો, સંસ્થાઓ, રાષ્ટ્રીયતા, વ્યવસાયો કે કોઈપણ પ્રકારની આસ્થાને ઠેસ પહોંચાડવાનો સહેજ પણ નથી. આ ધારાવાહિક આ વેબ સિરીઝ વિષય વસ્તુ પર આધારિત દર્શકોનો કોઈ પણ નિર્ણય કે કૃત્ય સંપૂર્ણ એમના સ્વવિવેક અને સ્વતંત્ર ઈચ્છા પર હશે. તે માટે આ પ્લેટફોર્મ કે ચેનલ આનાથી થતા કોઈ પણ પ્રકારના વાદ વિવાદ માટે જવાબદાર નહીં રહે. હા મોટા ભાઈ, મોટા ભાઈ તમારા જ ફોનની રાહ જોતો હતો. જોતો તો ખરા, કાલે આપણા ન્યૂઝ આવતા જ આખા રાજ્યમાં ઉવાડો મચી જવાનો છે. શું કેમ? પણ શું કામ? હા મોટા ભાઈ, થઈ જશે, યુ ડોન્ટ વરી. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. આપણા રાજ્યના એકમાત્ર રડ્યા ખડ્યા વિપક્ષના નેતા, ક્યારે પણ પડી ભાંગવાના આરે ઉભેલી કખડધજ અભિવાદ પાર્ટીના મુખિયા અને આપણા સૌના કહેવાતા લોક લાડીલા ત્રિગમદાસ કેશવલાલ ડોસા, કે જેમને આપણે બધા પ્રેમથી કાકાના હુલામણા નામે બોલાવીએ છીએ, એમની રોજ રોજ થતી આ ભવ્ય વિશાળ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત છે. અલ્પસંખ્યાથી હું ક્યારે વિચલિત થતો નથી ભાઈલાલ ભાઈ. પછી વિધાનસભા હોય કે વાર્તાલાપ હોય, એમાં શરમાવાનું શું? બલકે સંખ્યા ઓછી હોય તો અંગત ધ્યાન વધુ આપી શકાય. આજે પ્રેસ કોન્ફરન્સ યોજવાનું મૂળ કારણ એ છે કે આપણા આદરણીય, સન્માનનીય, માનનીય મહિલા મુખ્યમંત્રી, જેઓ ગોરધનદાસ ડોસાના સુપુત્રી અને મારી સગી ભત્રીજી છે, માનનીય શ્રીમતી પન્નાબેન પટેલ, જેમને નાનપણથી જ આકાશમાં ઊંચે ઉડવાની આદત પડી ગઈ છે. સમય આવી ગયો છે એમને ચેતવવાનો. પધારો, પધારો આદરણીય શ્રીમતી પન્નાબેન પટેલ, અને આપણા રાજ્યની ધરતીને તમારા પાવન ચરણનો સ્પર્શ કરાવો. ઉતારો તમારી આંખ ઉપરથી આ કાળા ચશ્મા, જેથી તમને તમારા રાજ્યની દયનીય કફોડી પરિસ્થિતિ નજરે પડે
અત્યાર સુધી તમારા દરેકે દરેક વચન અને દાવાઓ પોકળ નીવડ્યા છે પોકળ. મને તો ડર છે ક્યાંક તમે જનતાના આક્રોશનો ભોગ ન બની જાઓ. જનતા લાલ આંખ દેખાડે તે પહેલા તમે મંત્રાલય પહોંચો જ્યાં તમારું સ્થાન છે અને ત્યાં બેસીને તમે જનતાની સેવા કરો જેને માટે તમને ચૂંટવામાં આવ્યા છે. ક્યાં સુધી તમે દેશ વિદેશની સફર કર્યા કરશો? સ્વચ્છંદી અને અભિમાની શ્રીમતી પન્ના પટેલની જો ઓળખ આપવી હોય તો કહી શકાય કે પન્ના એટલે ચાણક્યની ચતુરાઈ અને શકુની કરતા વધુ ઘાતક, શાતિર અને ચાલબાજ. બિલકુલ નહીં. સ્વતંત્રપણે પોતે લીધેલા નિર્ણયમાં દ્રઢ વિશ્વાસ, ઉર્જા, ઉમંગ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ એટલે પન્ના. પોતાની કાર્યશૈલીમાં કે પદ્ધતિમાં સગવડિયો ફેરફાર કરવો જેના સ્વભાવમાં જ નથી. હંમેશા વૃત્તિ લોકોની સેવા કરવાની છે. સપનામાં પણ એ દાનત જેની બદલાય નથી એ આ પન્ના. પ્રજા, પ્રેસ અને મીડિયાના ધ્યાનમાં રહેવા, સતત ચર્ચાનું મધ્ય બિંદુ બનવા, પોતાના જ સાથીઓ દ્વારા પોતાના પર જ હુમલો કરાવતી આદરણીય અભિનય સામ્રાજ્ઞી શ્રીમતી પન્ના પટેલ. આવા નાના મોટા પથરાઓથી ડરે બીજા, આ પન્ના પટેલ નહીં. કાકા શું કહે છે? આઈ ડોન્ટ ઇવન કેર. મારી પ્રિય પ્રજા મારે માટે શું વિચારે છે એ મારે માટે મહત્વનું છે. અને જ્યાં સુધી મારી પ્રજા મારી સાથે છે ત્યાં સુધી મને ઊણી આંચ સુધા નહીં આવે એ મારો દાવો છે. અને પ્રજાએ મારી પર મૂકેલા વિશ્વાસમાં હું હંમેશા ખરી ઉતરી છું. There is no doubt about it. બસ કર પન્ના, બસ. બહુ થયા તારા બધા નાટકો. તારી માયા જાળમાંથી લોકો નીકળી ચૂક્યા છે. તારી હાર, તારું પતન હવે નિશ્ચિત છે. તારા પગ નીચેથી ધરતી સરકી જવાની છે અને એની શરૂઆત કાલ સવારથી શરૂ થશે. કાલ સવારનો સૂરજ તારે માટે કાળ બનીને ઉગશે. કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની ફરજ કે જવાબદારી ક્યારે ન ચૂકનારી આ પન્ના પટેલને કાકાની આ ચેલેન્જ મંજૂર છે. પોલિટિક્સ ઇઝ ફુલ ઓફ ગેમ્સ એન્ડ કાઉન્ટર ગેમ્સ. રમત પ્રતિ રમતનો ખેલ એટલે રાજનીતિ. મને હરાવવાનો વિચાર ભૂલી જજો કાકા, કારણ કે ઇતિહાસ ગવા છે કે હારેલી બાજી જીતી જવાની આ પન્ના પટેલની જૂની આદત છે. જય હિન્દ. જય હિન્દ. કહેવું પડે કાકાના પ્રશ્નોના તમે જડબેસલાક જવાબ આપ્યા, અભિનંદન. હસમુખભાઈ, રાજનીતિના ચોપાટમાં તમે પણ પાસા ફેંકતા પરફેક્ટ શીખી ગયા. અરે, વખાણ કરું છું તમારા. તમે તો એવી રીતે ચોંક્યા જાણે તમે કોઈ ભૂલ કરી હોય. નહીં, બટ આઈ મસ્ટ સે, રાજ્યમાં મારા પગ મુકતાની સાથે જ મારા નામ અને આગમનનો તમે દેકારો મચાવી દીધો. ગુડ. જરૂરી હતો બેન. કહેવાય છે કે જનતામાં દરેક મુદ્દો માત્ર 5 જ દિવસ માટે ચર્ચામાં રહેતો હોય છે. આવો સર્વે તમારા મોટા બેન વાસંતીબેનના ચેનલ દ્વારા જ કરવામાં આવ્યો હતો. ચગવા દો આ પથ્થરના મુદ્દાને 5 દિવસ સુધી ચગવા દો. જરાક પણ નિશાન ચૂક થઈ હોત? નોટ પોસિબલ બેન. ખાસ નિશાને બાદને આ કામ કરવા માટે રોકવામાં આવ્યો હતો. ગુડ. પણ હસમુખભાઈ, પ્રજા મારાથી નારાજ તો નથી ને? અરે નહીં નહીં બેન, પ્રજાને તમારા ઉપર પૂરો ભરોસો છે, વિશ્વાસ છે. એમ કહો કે આંધળો વિશ્વાસ છે. બસ, લોકોને આમ જ મૂર્ખ બનાવતા આવડવા જોઈએ. બે આંસુ સારીને લોકોને પોતાની મુઠ્ઠીમાં કરી લેતા આવડવા જોઈએ. પછી જુઓ તમાશો, ઉપરથી ભગવાન આવીને લોકોને સમજાવશે ને તો એ લોકો ભગવાનનો સુદ્ધા નહીં માને. પોતાના પ્રિય નેતા માટે ધર્મ ને જાતિની આંબી ન શકાય એવી ઊંચી દિવાલ બનાવી દેશે અને પછી અંદર અંદર જ ભાગલા પાડી દેશે. જાતિના, ધર્મના, પરિવારજનોના, સમાજના, દોસ્તીના. બેન, રાજનીતિના મેદાનમાં ખરેખર તમને કોઈ ના પહોંચી વળે. આ રહ્યો આજની કેબિનેટ મીટિંગનો એજન્ડા. મીટિંગ આ કોરોના કાળમાં? બેન, એવું છે કે છેલ્લા એપ્રિલ મહિનાથી આપણી કોઈ કેબિનેટ મીટિંગ થઈ નથી અને કોરોનાને ધ્યાનમાં રાખીને 22માંથી માત્ર 8 જ કેબિનેટ મિનિસ્ટર્સ બોલાવ્યા છે. હસમુખભાઈ, મીટિંગ શાની? નિર્ણયનું ફરફર્યું હાથમાં પકડાવી દેવાનું? અને જે લોકો પણ વિરોધ કે આનાકાની કરે ને એ લોકોને આપણા જ આઈટી સેલ દ્વારા ટ્રોલ કરાવી દેવાના. પૈસા છે ને આપીએ છીએ. પણ બેન, એ ટ્રોલ તો આપણે વિરોધ પક્ષને કરવા માટે રાખ્યા છે ને?
ક્યારેક ક્યારેક આપણી આસપાસ આજુબાજુ બેસતા કાર્યકર્તાઓ, મિનિસ્ટરો ને ક્યારેક ક્યારેક તો હાઈકમાન્ડને પણ જરૂર પડે ને, તો એમનું સ્થાન દેખાડવા માટે ટ્રોલ કરવા પડે ને, તો કરવાના. ભલે. શાલિની બહુ ક્યાં છે? નવા નવા કેબિનેટ મિનિસ્ટર બન્યા છે ને, બોલાવો એમને. મમ્મીજી પર પથરાવ થયો સાંભળ્યું? યસ. હેલો શાલિની ભાભી, ક્યાં છો તમે? પન્નાબેન યાદ કરતા હતા. હસમુખ ભાઈ, ક્યાંનો તમારો ફોન ટ્રાય કરું છું? આ મમ્મીજી પર. અરે પથરાવ માત્ર નાટક હતું, છોડો એ બધું, આવી જાઓ જલ્દી. સરપ્રાઇઝિંગ, મમ્મીજી પરનો પથરાવ વોઝ ઓલ જસ્ટ અ ડ્રામા. યુ નો, એટલે જ મને પોલિટિક્સમાં કોઈ રસ નથી. ડગલે ને પગલે એક્ટિંગ અને બસ એક્ટિંગ. તમારા જેવા નેતાઓની એક્ટિંગ સામે ઓસ્કર અવોર્ડ વિનર એક્ટર્સ પણ પાણી ભરશે. નાટક અને એક્ટિંગ તો અમારા લોહીમાં છે મિસ્ટર પારસ પટેલ, અને અમારા જેવા અભિનેતા ક્યાંય મળે નહીં. સો ટ્રુ. એટલે જ તો તમારા જેવા નેતાઓથી આઈ ગેટ ડેમ ઇરિટેટેડ. રાઈટ, બટ ડોન્ટ ફોરગેટ, અમારા જેવા નેતાઓને જ તું પગથિયું બનાવીને પોતાનો બિઝનેસ ડેવલપ કરી રહ્યો છે. યા, that's my style. And that reminds me ki mummy ni vasudha constructions and developers ni file par sign levano nahi bhulti. You know na, 5000 crore no project che. Mummy ni sign thai jaye etle Shubhlakshmi madam bank ma jaine loan apply karshe. Em kahine ke rajya na CM ni approval che. CM nu naam aavta j bank loan approve karshe. Ane chapti vagadta શુભલક્ષ્મી મેડમના એકાઉન્ટમાં 5000 કરોડ. બહદા પૈસા અંદરો અંદર વેચાઈ જશે, સૌ કોઈ લાણી કરશે, એન્ડ પછી ઓબવિયસલી પ્રોજેક્ટને અભરાઈએ ચડાવી દેશે. વખત જતા શુભલક્ષ્મી બેન લોનની ભરપાઈ કરી નહીં શકે, એટલે કાં તો થોડા વર્ષોમાં બેંક ઉઠી જશે, કાં તો 5000 કરોડનું બેડ ડેટ બતાવીને લોનને જતી કરશે, અથવા શુભલક્ષ્મી બેન દેશ છોડીને ભાગી જશે, જેવું અત્યારે અનેકો ભાગી ગયા છે. બસ આવી જ રીતે જનતાના પૈસા પાણીમાં. એક્ઝેક્ટલી. ખેલ ખતમ, પૈસા હઝમ. બટ હુ કેર્સ, મમ્મીની સાઈન થઈ જાય એટલે આપણા એકાઉન્ટમાં 500 કરોડ. અપના કામ બનતા તો ભાડ મે જાય જનતા. અચ્છા, મને બહુ જ લેટ થઈ રહ્યું છે, મને મંત્રાલય ડ્રોપ કરી દઈશ. આઈ વિલ વેઇટ ડાઉનસ્ટેર્સ. ઓફ કોર્સ. લવ યુ. લવ યુ. યસ માય લવ. ઓફ કોર્સ. આજની આપણી ડીલ પાકી. લવ યુ. ચંદુભાઈની ફાઇલ્સ મળતા જ હું તને. રિલેક્સ શાલિની, રિલેક્સ. આ તો તારી યાદ આવતી હતી. બાય ધ વે, આવે છે ને અહીંયા? વીલ સ્વિમ ટુગેધર, હેવ લોટ્સ ઓફ ફન, પેલાની જેમ જ. જસ્ટ શટ અપ. આઈ એમ નોટ યોર ગર્લફ્રેન્ડ એની મોર. નોટ એમ આઈ ઇન્ટરેસ્ટેડ. તારો અસલી ચહેરો મેં 2 વર્ષ પહેલા જ જોઈ લીધો હતો. ઓકે, માત્ર ચહેરો? તે તો ઘણું બધું જોયું છે ને. Anyway, મારો ચહેરો. કમ ઓન યાર શાલની, તું અમુક વાર ભલતું જ વિચારતી હોય છે.
સુખા તું શું કરે છે અહીંયા ઉભો ઉભો જા ગેટ આઉટ થેન્ક ગોડ તારો હસબન્ડ નહોતો રિકિન જો હું તને ફાઇલ આપી દઉં ત્યાર પછી તું તારા રસ્તે અને હું મારા રસ્તે ગેટ ઇટ ફ્યુચરમાં આપણા રસ્તા ભલે અલગ અલગ થઈ જવાના પણ મંજિલ તો એક જ રહેવાની મારે જોઈએ છે પૈસા બિઝનેસ અને તારે જોઈએ છે પાવર સીએમની ખુરશી આઈ લાઈક ઇટ બેબી સીએમની ખુરશી ક્યારે મારી મંજિલ નહોતી કાંતિભાઈ તમે તો ડેપ્યુટી સીએમ છો તમને ખબર નથી કે સત્તા ભોગવવાની ક્યારે મારી તમન્ના નહોતી મારે તો બસ લોકોના દિલો પર રાજ કરવું છે એમનો ભરોસો મેળવવો છે એમને વિશ્વાસ અપાવવો છે કે હું એમની સેવા કરવા માટે જન્મી છું બસ એકવાર પ્રજાની નજરોમાં તમારો ઈરાદો નેક હોય ને તો રાજ્યમાં તો શું દેશો દુનિયામાં કોઈની તાકાત નથી કે તમને હરાવી શકે કે તમને પ્રશ્નો પૂછી શકે વાત હરાવવાની નથી પન્નાબેન હવે તો પ્રશ્નો પૂછે છે વિરોધ પક્ષવાળા પ્રેસ અને સામાન્ય જનતા પણ અરે જ્યાં નદી નથી નદી તો છોડો પાણીનું ટીપું નથી ત્યાં બ્રિજ બાંધ્યાપાની વાતો કરીએ છીએ આપણે અને દર 15 દિવસે કાકા કાગારોડ કરે છે 15 વર્ષથી આપણે જે વાતોના વડા કરીએ છીએ ને એ વડા દેખાતા જ નથી હસુરે આઈ એમ સોરી પણ હા વડા ટેસ્ટી છે મસ્ત મને તો લાગે છે યોજનાઓ કાગળ પર ચિતરાય છે અને કાગળ પર જ બનીને રહી જશે યોજનાઓની જાહેરાત થાય છે ઉદ્ઘાટનો પણ થાય છે પણ બસ પછી ગોકળગાયની ગતિ છે એવું હું નહીં વિરોધ પક્ષ તમારા કાકા કહે છે એમનું તો કામ જ એ છે વસાણી વિરોધ કરવાનો લોકોને ભડકાવવાનો ગેરમાર્ગે દોરવાનો અને રહી વાત પ્રેસ અને મીડિયાની તો હસમુખભાઈ જી મને કોઈ પ્રશ્નો પૂછે ને એ મને મંજૂર નથી આવા મીડિયા કે પ્રેસવાળા જે લોકો આપણને કે ખાસ કરીને લો મિનિસ્ટર વસાણી બંને પ્રશ્નો પૂછીને આવી કફોડી હાલતમાં મૂકી દેતા હોય ને એમને સરકારી જાહેરાતો આપવાનું બંધ કરો જી બેન પણ એનાથી શું થશે એ પણ સમજાવવું પડશે જે પત્રકાર કે મીડિયાવાળા હશે એ લોકોના માલિકોની આવક બંધ થશે બળવો પોકારનાર વ્યક્તિ પર તવાઈ આવશે એટલે એનું મોઢું હંમેશ માટે બંધ થશે અને છતાંય જો એ રણશિંગું ફૂંકવા માંગતો હોય ને તો એના પર રાજદ્રોહનો કેસ ઠોકી દો એટલે વર્ષો સુધી સળિયા પાછળ સડતો રહે પણ આટલી અમથી વાત માટે સીધો રાજદ્રોહ પૂર્ણિમાબેન પત્રકારની હત્યા કરીને એને મહાન કે અમર બનાવવાનું કામ હવે મેં બંધ કર્યું છે જે પણ પત્રકાર આપણા સૂરમાં સૂર ન પુરાવે એને એટલો બદનામ કરી નાખો કે એની પત્રકારિતાની દુકાન જ બંધ થઈ જાય તમે તો સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ મિનિસ્ટર છો ને નવા છો પણ આવી નાની નાની વાતોમાં ડરી જશો તો કેમ ચાલશે ને રહી વાત કાકાની તો એ તો બિચારા છેલ્લા 15 વર્ષથી સીએમ બનવાની મથામણ કરી રહ્યા છે ઉંમર થઈ ઘરડા થયા ક્યારેક ને ક્યારેક તો ઉપર જશે જ ને હસમુખભાઈ એ 82 ના થયા નહીં હસમુખભાઈ હા પણ પછી શું કાકાને કાયદાની આંટીગૂંટીઓમાં અટવાવી દો એટલા બિઝી કરી નાખો કે એમનું મોઢું બંધ થઈ જાય ને જીભ સીવાઈ જાય હસમુખભાઈ જી ઈડી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટને ચિઠ્ઠી લખો ને કાકાની ગામની જૂની જમીન પર ઇન્ક્વાયરી બેસાડી દો ધેટ્સ ઇટ મીટિંગ ઓવર Thank you.
રાજ્યમાં પગ મુકતાની સાથે જ ચર્ચાનો વિષય બની ગઈ છે. અરે હસમુખભાઈના માણસો દ્વારા જ પથરો ફેંકાવેલો. કાકા, મેં તમને કહ્યું હતું, હવે તમે પણ આવો કોઈ સ્ટંટ કરો. આ શહેરમાં 400 પ્રેસ રિપોર્ટર્સ છે, એમાંથી માત્ર 4 જ રિપોર્ટર્સ મારી પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા, અને એમાંથી માત્ર એક જ રિપોર્ટરે મારા વિશે, મારી પ્રેસ કોન્ફરન્સ વિશે લખ્યું, અને તે પણ વચલે પાને. હા, તે પાના બધા પન્નાબેને ખરીદી લીધા છે. રાજ્યના સીએમ પર હુમલો થાય અને પ્રેસ વાળા, છાપા વાળા, મીડિયા વાળા કવર ના કરે એવું બનતું હશે? વાત કરો છો. અરે તો પાળ માનો કે વચલા પાને, ચોથા પાને, મરણ નોંધના પાના પર તમારા વિશે છપાયું છે. કારણ કે આ મેં એ પાના પર જ પત્રકારોને કાંઈ પણ લખવાની છૂટ હોય છે. અને કાકા, તમે તો દરરોજ પત્રકાર પરિષદ કરો છો, તો પછી ચારેક પત્રકાર જ આવે ને? હદ થઈ ગઈ, આ તો હદ થઈ ગઈ. પ્રેસ પોલીસ છેલ્લા 15 વર્ષથી એના ઈશારે નાચે છે, નાચે છે. ગોવર્ધન ભાઈ જો મારા મોટા ભાઈ ન હોત તો. બસ બસ બસ, છેલ્લા 15 વર્ષથી એકનું એક સાંભળીને મારા કાન પાકી ગયા છે. ના એટલે હવે વખત આવી ગયો છે કાકા, હવે એવું કઈ કરો કે બધા મીડિયા વાળા, પ્રેસ વાળા, છાપા વાળા, ન્યૂઝ ચેનલ વાળા, બધાનું ફોકસ, બધાનું કેન્દ્રબિંદુ પન્નાબેન પરથી ખસીને તમારા પર આવે. આવશે, મારા પર કેન્દ્રબિંદુ આવશે. આજે સવારે પ્રેસ કોન્ફરન્સમાં કરેલા દાવા મુજબ હું પન્નાના પાના રાજ્યના ઇતિહાસમાંથી નેસ્ત નાબૂદ કરાવીશ. અને મેં તાકેલું તીર બરાબર જો નિશાના પર લાગે તો પછી તો ભયો ભયો. હા, મીટિંગ તો ઘણી સારી રહી, પણ આપણે પણ ખરા છે ને? હેલો. પન્નાબેનની ચમચી ગઈ, હવે બોલ. કેબિનેટ મીટિંગ રાખી હતી કે પછી પોતે લીધેલા નિર્ણયોની થોપણી? કોઈ ચર્ચા જ નહીં, બસ શોભાની કઠપૂતળી તરીકે. પન્નાબેનની કઠપૂતળી એમ કો? છેલ્લા 15 વર્ષથી આપણે એમના કારણે જ સત્તા ઉપર છીએ. આપણે જે પણ ખાઈએ છીએ ને એમના કારણે જ છે, સમજ્યા ફૂડ મિનિસ્ટર? પેપરમાં જ છે, મસાલેદાર છે. એટલે આવી મનમાની કરવાની, ન કોઈ ચર્ચા, ન કોઈ વિચારણા, બસ એકે એમ કરવાનું. પણ આપણે ક્યાં કે કરવાનું હોય છે? આપણે તો માત્ર જોયા કરવાનું. જે કરે એ ક્રેડિટ લઈ જાય, અને આમે ટેબલ નીચેના કોન્ટ્રાક્ટનો ફાયદો પણ એમની બેંકની ક્રેડિટમાં જ જાય છે. હું એમ કહેતી હતી ચંદુભાઈ કે હું તો તમારા કરતા ઉંમર અને અનુભવ બંનેમાં નાની છું. હમણાં જ તો પન્નાબેનની પાર્ટીમાં જોડાઈ છું. આ પન્નાબેન પહેલાથી જ વન મેન શો કરે છે? વન મેન શો નહીં, વન વુમન શો. રિલેક્સ બેબી, મમ્મીની વસુધા કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સની ફાઇલ પર તે સાઇન લઈ લીધી? નથી થઈ, પણ હું જાઉં છું હમણાં. શાલિની, એ સિગ્નેચર્સ આજે ને આજે થઈ જવી જોઈએ. એન્ડ વન્સ યુ ગેટ ઇટ, મેસેજ મી. ઓલરાઇટ. હું હમણાં ક્લાયન્ટ સાથે ક્લોઝ ડોર મીટિંગમાં જાઉં છું, સો માય ફોન વિલ બી નોટ રીચેબલ. ઓકે, બાય. બાય. થેન્ક યુ વસાણી. એ ચતુર ચંદુને કહી દેજો કે 10 વર્ષ પહેલા એણે કરેલા રેપની ફાઇલ હજી મારી પાસે અકબંધ છે. મમ્મીજી, ચંદુભાઈ અને રેપ? આપણી પાર્ટીની એક યંગ છોકરી પર એ ચંદુએ નજર બગાડી હતી. છોકરીએ સુસાઇડ કર્યું
એ તો સારું છે કે છોકરીની આગળ પાછળ કોઈ હતું નહીં એટલે બચી ગયો ચંદુ. બાકીની જિંદગી એને જેલમાં વિતાવવી હોય તો એની મરજી. આ કોણ મને ઇન્ટરનેશનલ કોલ્સ કર્યા કરે છે? હા, એનો રિપોર્ટ કઢાવ્યો કંઈ ખબર પડી? બેન, એનો રિપોર્ટ કાલ સાંજ સુધીમાં આવી જશે. બેન, કોન્ફરન્સ રૂમમાં મહિલા ઉન્નતિ મંડળવાળા તમારી રાહ જુએ છે. શુભલક્ષ્મીબેનની ફાઇલ સાઇન થઈ જાય એટલે તમે ત્યાં પહોંચો. ત્યાં સુધી હું એમને અટેન્ડ કરું છું. મમ્મીજી, ચંદુભાઈની આવી ફાઇલ? બેટા, આને રાજનીતિ કહેવાય. આપણી આસપાસ આપણી સાથે સંકળાયેલી દરેકે દરેક વ્યક્તિ, આઈ રિપીટ, દરેકે દરેક વ્યક્તિ પર આપણી ચાંપતી નજર હોવી જોઈએ. એની દરેકે દરેક વિગત આપણી ફાઇલમાં અકબંધ હોવી જોઈએ, જેથી જ્યારે જરૂર પડે ત્યારે એને તીક્ષ્ણ હથિયારની જેમ વાપરી એના પર વાર કરી શકાય કે સોદો કરી શકાય. રાજનીતિ એ રમત પ્રતિ રમતનો ખેલ છે, અને હારેલી બાજી જીતી બતાવે એને જ સાચો રાજનેતા કહેવાય. અને મને અને તમને હારેલી બાજી જીતવાની આદત છે, રાઈટ? ગુડ ગર્લ. શુભલક્ષ્મીની ફાઇલ પર સાઇન કરવાની છે ને? યસ. ₹500 કરોડની કમિશનની રકમ હસમુખભાઈ પાસે જમા કરાવી દેજો. ઓકે. અમારી માટે કશું છોડતા જ નથી. જનતા હંમેશા એવા ખોટા ભ્રમમાં હોય છે કે માત્ર ને માત્ર રાજનેતા એમને સંભાળી લેશે, ને આપણે ભ્રમ હંમેશા કાયમ રાખવાનો હોય છે. પણ બેન, હું જો ભૂલતો ન હોઉં તો જનતા ચૂંટણી દ્વારા નેતાઓને ચૂંટતી હોય છે. રિયલી? યુ થિંક સો? ખોટી માન્યતા છે. ઇલેક્શન એ ડેમોક્રેસીનું માત્ર મોરું છે, એની પાછળનો અસલી ચહેરો તો કોઈ જાણતું સુદ્ધા નથી. ચૂંટણી જીતવાના જુદા જુદા રસ્તાઓ હોય છે. જેને જનતા ચૂંટે એ જ હંમેશા સત્તા પર આવે એવું જરૂરી નથી. ઘણીવાર ઘણા એવા દાખલા છે કે પાર્ટી હારી હોય તો બીજી હારેલી પાર્ટી સાથે જોડાણ કરી ગઠબંધન કરીને સત્તા પર બેસી જાય છે, ને જે પાર્ટી જીતી હોય એ સ્ટેટની લાર્જેસ્ટ વિનિંગ પાર્ટી હોવા છતાં વિપક્ષમાં બેઠી હોય છે. અને જનતા બિચારી મોઢું વકાસીને બેસી રહે છે. શાલિની સાથે કોઓર્ડિનેટ કરી લેજો. જી, બિલકુલ.
આઈ થિંક આઈ ફોરગોટ માય ફોન. હું મારો ફોન લઈને આવું છું. એક્સક્યુઝ મી મેડમ. તું જે શોધી રહી છે એ અહીંયા છે. હા પારસભાઈ. હા હસમુખભાઈ, મમ્મી હજી મંત્રાલયમાં જ છે? હા બસ નીકળી જ રહ્યા છે. એમને કહો રાજ્યના સીએમ તો તેઓ છે જ, પણ સાથે સાથે મારા મમ્મી પણ છે. મારો ફોન પણ રિસીવ નથી કરી રહ્યા. એવું છે પારસભાઈ કે અમે લોકો કોન્ફરન્સમાં હતા એટલે, અને બેન એમનો ફોન ચેમ્બરમાં ભૂલી ગયા છે. ઘરે જ આવે છે ને? હા. અરે હા, શાલિની સાથે જ છે ને? ના, શાલિની ભાભી તો ક્યાં ના નીકળી ગયા, હજી સુધી ઘરે નથી પહોંચ્યા. ના. પારસભાઈ, હું બેનને પૂછીને રીકન્ફર્મ કરીને તમને પાછો જણાવું છું. પન્નાબેન, 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 દરવાજો ખોલો. પન્નાબેન, પન્નાબેન, શું થયું છે તમને? તોડી નાખો દરવાજો, જલ્દી કરો. પન્નાબેન, ડાઉનલોડ કરો શેમારૂ મી તમારા સ્માર્ટફોન અથવા ટીવી પર. કોઈ પણ માહિતી મેળવવા માટે અમને વોટ્સએપ કરો 9372786382 પર.